હું ગામડાનો બંદો ખેતી સે મારો ધંધો હું ગામડાનો બંદો ખેતી સે મારો ધંધો આ ધૂળ હારે કાયમ મારો સે કામ ધંધો હું ગામડાનો બંદો ખેતી સે મારો ધંધો હે તને કહું આ હું તો ટાપ 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 માકડિયા મારતી હોય એમ કરે છો ટેફા ભાંગને એમ કહું તે પણ ટેફા ભાંગું તો શું આમ ટેફા ભંગાય આમ તો ભાંગીશ ને તો આ ખેતર માં કારે ભાંગી રહું એમ કહું ચોમાસું આવી જશે ઉતાવળ રાખ થોડીક તે પણ હું કઈ મશીન છું અને એટલી બધી ઉતાવળ હોય ને તો ગામ માંથી કટર વાળાને બોલાવી આવ જાવ કટર વાળાને બોલાવી તો હું બધું રળે રળે નેને જ દેવાનું તો આમાંથી નીપજ આવે ને તો પાંચ પૈસા બસે એવું વિચારવાનું હોય આપણે નવરાત છીએ તો ટેપા ભાંગી નો નાખી તે પણ તો ભાંગું તો શું ને ભાંગું જ છું વાળી ભાંગવા માંડાલ અને એ તમને કહું હા આ સાઈઝ બરાબર છે કે આમાં ફેરફાર કરું શેની સાઈઝ આ ટેફા ભાંગું એની બોલો લ્યો આમાં કાંઈ સાઈઝ નું એવું ન જવાનું હોય પછી કે સાઈઝ બરાબર છે એમ ભાંગી નાખને સાની મની તો આ વરસાદ આવે ને તો એ બધું પલાળી જ દે પછી કે સાઈઝ કવડી રાખું સાઈઝ બરાબર છે આ તો ખાલી પૂછું છું આ તો પૂછે છો તો તમે ક્યાં શહેર ના છો ગામડા ના છો તમને એટલી તો ખબર પડવી જોઈએ ને તમારા બાપા નથી વાડ્યું હા તે વાડ્યું છે પણ એમ કોઈ દે કઈ કામ નથી કર્યું હવે સાની મને બેને કામ નથી કર્યું એમ હું જોવા આવ્યો તે જ દાડીએ વઈ ગઈ હતી ખબર ને હવે દાડીએ નથી ગઈ વો વાડીએ ગઈ હતી હવે ખોટું હું બોલે દાડીએ જ ગેલી હતી કપા વીણવા નથી ગઈ તમને કેમ ખબર તે ખબર તો પડી જાય ને મને સા દેવા આવી હતી કે નહીં તો માથામાં એકલું રૂધ ભર્યું હતું મેં કીધું નક્કી કે દાડીએ જ ગેલી છે એમ હા તો એ તો એક દી ગઈ હતી ગામ માં કઈ દાડીએ ન મળ્યા ને તે પછી મારે જવું પડ્યું અને આમ થી ઘરનું કામ હોય તો કરવું જ પડે ને તો આ ક્યાં પારકું છે આપણું ઘરનું ના હા તે પણ એટલે તો કામ કરું છું ભાંગવા માંડ સાની મની હે તમે કહો છો હા આ બાજુ છે ને હા પોસા પોસા ઢેફા છે એ બાજુ કડક છે તું આઈન પાવી આવેલું આઈન પા ભાંગવા હું છે વીસી હવે વીસી નહી હોય કરોળિયો હશે પકડી લે ના ના વીસી છે જોવો તો ખરા આ તો વીસી પકડી લે હવે હું થોડી પકડું મને બીક લાગે તો નાખ એક કોદાળી મને નાખ ના રે ના હો તો મારો ને હવે ના રે ના મને છે ને આવું પાપ કરવું ન ગમે આપણી વાડી પછી કઈ ન થાય તો આ તું મને નાખ એક નાખ કોદાળી ના રે ના મને બીક લાગે બીક લાગે હા તો પછી ભલે રહ્યો હમણાં ગડી જાહે તો ભાંગવા માંડ દે ભાલ ભલે રહ્યો અને તને શું કહો આ જેમ આપણી વાડી છે ને એમ આ વિષયનું ઈ ઘર હોય હું એટલે ભલે રહ્યો બધા રહી આય રે એમ એ ઢેફા ભાંગી ભાંગી થાક્યા રે બકુલભાઈ બકુલભાઈ ને ભૂખ હવે લાગી રે સવુડી રે ઘડીક વાર માં તો ભૂખાઈ લાગી ગઈ લ્યો તો ઘડીક વાર માં એટલે કારે ખાધું તું ખબર ખાધું તું આ તે મેં ખાધું તું તો પણ એમની ભૂખ લાગી છે હવે એમ આ તે પણ રાંધવાનું બાકી છે હજી તો આ તો એક કામ કરશે ને પછી ભાંગશો આ તું ઘરે જા અને રસોઈ બનાવવા માંડ હું છે ને ભોળા દાદા પાસે કાંટો મારીને હમણાં આવું એ હારું કામ કરશે ને એટલું તો ખાવા જોશે ઘડીક વાર માં તો ભૂખ લાગી ગઈ લ્યો એ ભોળા દાદા લે આ બકુડા નો અવાજ મને ક્યાં સંભળાણો એ ભોળા દાદા પાછો અવાજ સંભળાણો બકુડો નક્કી વાડી વાડી આવ્યો ને ભોળા દાદા ભોળા દાદા ફિરા કરે લે નક્કી બકુડો મને છે ને કાન માં ગડી ગયો છે બકુડા નો અવાજ એ ભોળા દાદા આયા શું પણ તું ને હું કરે એ હું આ ભેંસ જોતો તો ન્યા બેઠો બેઠો મેં કીધું આ નવ સુંદરી છે કે હું નવ સુંદરી લાગે તને તો આ નવ સુંદરી જેવી જ છે જો ને હવે એ નવ સુંદરી જેવો એક એનો અણહાર આવે તને એ ખડિયું છે હે તો આ ખડિયું છે તો 18 વર્ષ થી રાખું ને દોવાય નથી દેતું ભોળા દાદા તો બધું હારું હારું ખાતા લાગે હું
હા એટલે ખાવાનું બાકી છે એમ કયો ને હવે હું કઈ તમને થોડો શિખંડ ખાવા દેતો છું હવે તો ઘરે લઈ જઈને હું સૌ બે નો ખાઈ હવે ખાવ તમે વાહાર લે તમે આવી ગયા હજી તો પોરો ખાવા બેઠી છું હજી તો રાંધો નહી બાકી છે તે પણ ભલે ને ન રાંધજો તો આ જા તો હું લાવ્યો હું હું લાવ્યો શિખંડ કેમ આ શિખર છે કે હું છે કાક વિચિત્ર લાગે છે મોરસ નાખતા ભૂલાઈ ગયું એવું લાગે મોળ મોળ લાગે છે ને એટલે બાકી તો આમ તો બરાબર જ લાગે નથી લાગતો તમે કોની દુકાને થી લેવા છો ભોળા દાદા ની દુકાને થી ભોળા દાદા ની દુકાને તો એને દુકાન છે હવે ભોળા દાદા ને ખાટલી પડ્યા હતા ને ત્યાં ડબ્બો મેં લઈ લીધો હું એમ પણ કેરોસીન જેવી વાસ આવતી એવું લાગે ને તો જાઓ જાઓ તમે કાક પૂછો બીજું કઈક નથી ને દેખાતો નથી ક્યાં મુકાઈ ગયો છે આ ઘટ પણ આવું છે કઈ યાદ જ રહેતું નથી ડબ્બામાં હું હતો એ ડબ્બામાં ગરીશ હતો હે